ગાંધીના રાજ્યમાં દારૂની રેલમછેલ. રાજકોટના મોરબી રોડ પાસે પિતૃકૃપા સોસાયટીની મહિલાઓ રણચંડી બની. 4 વર્ષથી દારૂનો ધંધો ચાલે છે, એ ક્યારે બંધ થશે? અવારનવાર દારૂડિયાઓ રહેવાસીઓના ઘરમાં ઘૂસી જાય છે. અવારનવાર કુવાડવા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં પોલીસ આખાડા કાન કરે છે. જાણો શું છે સમગ્ર મામલો રહેવાસી મહિલાઓ પાસેથી. અને સાહેબ, મોરબી રોડ ઉપર રહી છીએ, અર્પિત કોલેજ આગળ પિતૃકૃપા સોસાયટીમાં. અમારા સોસાયટીવાળા બધાએ આવેદનપત્ર દેવા આવ્યા છે. બારિયા એની બાજુમાં મુકેશ કોડી કરીને રહીએ છે, મુકેશ ઉર્ફે સિંધાભાઈ કોડી, અને જે દારૂનો ધંધો કરે છે. બાએ વિરોધ કર્યો કે ભાઈ તમે દારૂ વેચોમાં અમને અહીં તકલીફ થાય છે. તો બાને એવું કીધું કે ભાઈ તમારા 2 છોકરા છે ને, તો અમે મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને છેડતીનો કેસ કરશું ને તમારા 2 છોકરાને હલવાડી દેશું. સોસાયટીવાળાને બધાને હેરાનગતિ કરે, દારૂવાળા દારૂ પી પીને અમારી સોસાયટીમાં ગરી જાય, બેનું દીકરીઓને છેડતી કરે છે, ઘરમાં ગરી જાય છે. આટલો બધો અમને ત્રાસ છે. અવારનવાર અમે પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરેલી છે, પણ અમને કાંઈ જવું કુવાડવા પોલીસ સ્ટેશનમાં એનો છેલ્લા 5 વર્ષ થયા. ના, કુવાડવા પોલીસ સ્ટેશનમાં અમે 19/5 અરજી કરેલી છે. 19/5 તો હજી કાંઈ એ લોકો સામે એક્શન લીધા નથી. ને આના 15 દિવસ પહેલાં 100 વર્ષના માજીને આ લોકોના પરિવારે હુમલો કરેલો હતો. મહિલાઓની છેડતી કરે, સાહેબ ઘરમાં ગરી જાય છે, દારૂવાળા ઘરમાં ગરી જાય છે. આ માસી એવા માસી બોલો. મારું નામ હર્ષાબેન. અમારા વહુને માં આવ્યા અને 12 રમાડા કે બેબી લઈને હું અમારા વહુને આવી અને રોટલી બનાવતી હતી, રસોઈ કરતી હતી. તો આવીને અંદર એક ભાઈ હતા ને, મોટી મને ભાઈ હતા, તો એ અંદર ગરી ગયા દારૂની પોટલી લઈને. ઘરવારે કે ઘરવારે બોલાવ્યા કે અમને આવ્યા કે હું હતી ને પછી આવીને ઘરે હું અંદર. તો બધું આટલા થઈ ગયું એકદમ. ને પછી મારા વહુએ બેલણ માર્યા બાપાને, મોટી મને બાપા હતા એટલે પછી બહુ જજ ન માર્યું એને, પણ જતા કરી દીધા એમ કે હે લડકાઈ લઈ જાય કે લઈ જાય કરી દો વયા જાય છે. હે સોસાયટીમાં રહેવાનું.